वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर सातमु तरंग ओगणचालीसमु भगवान श्रीहरि माथासूल गामथी ऊंझा गाम में पधारी तळावना किनारे उतारो करे छे। आ प्रसंग आ तरंग में आपणे श्रवण करीशु। सद्गुरु आधारानंद स्वामी लखे छे, श्रीहरि बैठे अश्व पर चंचल चपत चपल कुरंग, श्रीहरि बैठे अश्व पर चंचल चपल कुरंग, तेसे रहे तो रंग ही रंग रहे नवरंग। केवु सुंदर मजानु साहित्यिक वर्णन छे। संस्कृत में तुरंग एटले घोड़ो थाय अने कुरंग एटले हरण थाय। અને રંગ તો તમે બધા સમજો જ છો, જે સંસ્કૃતમાં રંગનું થાય એ જ ગુજરાતીમાં પણ થાય। શ્રીહરિ બેઠે અશ્વ પર ચંચલ ચપલ કુરંગ, તેસે રહે તો રંગ હી રંગ રહે નવરંગ। માથાસુલ ગામમાંથી ભગવાન શ્રીહરિ વિદાય લઈ રહ્યા છે, અશ્વ ઉપર બિરાજમાન થયા। અશ્વ જાણે કે ચંચળ ચપળ હરણના જેવી તે અશ્વની ગતિ હતી અને રંગે રૂપે નવરંગ એટલે કે અત્યંત મોહક હતો। બધો સંઘ અને દરબારો સહુ ચાલવા તૈયાર થયા। કેવી સરસ વાત આવે, સંઘ નૃપ ભયે તૈયાર હે પીછે ન રહે કોવું। બધા ચાલતા તૈયાર ચાલવા તૈયાર થયા। મહારાજે કહ્યું કોઈ રહી નથી જતા ને, તપાસી કરી લો। હમણાં 8-10 દિવસથી મહારાજ સાથે આવેલા ભક્તોનું કેટલું ધ્યાન રાખે છે। હવે હજારો માણસ હોય ત્યારે બધાનું ધ્યાન રાખવું ઈજી હોય છે, પરંતુ મોટા પુરુષો એના જીવનમાં આવું જોવા મળે, કેટલા મોટા સમયા હોય, હજારો માણસોની મેદની હોય, ત્યારે પણ નાનામાં નાના માણસને અચૂક યાદ કરતા હોય, એમની મોટાઈ હોય છે। સંઘ નૃપ ભયે તૈયાર હી પીછે ન રહે કોઉ, પદાતી પીછે રાખી કે પીછે ચલત ભયે સૌ। બધા સંઘવાસી ભક્તોને કહ્યું તમે બધા આગળ ચાલો, કોઈ પાછળ બાકી રહ્યું નથી ને તેની બરાબર ખબર રખાવી। છેલ્લે પાર્ષદોને રાખ્યા અને પોતે પણ સૌની પાછળ ચાલતા થયા। પોતે ભગવાન છે પરંતુ અત્યારે એક લોકની દ્રષ્ટિએ વર્તી રહ્યા છે કે આટલા બધા માણસો અમારા વચને અમારા વિશ્વાસે આવ્યા છે, હવે જે વિસ્તાર આગળ આવવાનો છે ચોર લૂંટારાવાનો વિસ્તાર છે, જો લૂંટાશે તો આબરૂ એક વ્યક્તિની નહીં આબરૂ અમારા બધાની જશે। આપણું આખું શરીર છે ચોક્કસ એમાં માથાનો મહિમા વધારે છે, હાથનો થોડો ઓછો છે, હાર્ટનો વધારે છે, બરાબર? તેમ છતાં શું આપણે આપણી આંગળીને કાપીશું?
અને કદાચ આંગળીને કાપીશું તો આંસુ ક્યાંથી નીકળશે? કાંટો પગમાં વાગશે પણ વેદના ક્યાં પ્રગટ થશે? આંખમાં પ્રગટ થશે. શરીરના અંગ ભલે જુદા જુદા છે પણ અનુભવ એક જ છે. એમ આખા સમાજની જે વ્યવસ્થાઓ છે ને એમાં પણ આવું છે. આ સમાજમાં બધા જ માણસો સુખી થઈને રહી શકતા હોય તો જ સાનુકૂળ કામનું છે. બાકી ઘણીક વાર માણસ માણસનો દુશ્મન જ્યારે બની રહ્યો છે, માણસ માણસનું અહિત કરી રહ્યો છે, ત્યારે માણસ કોઈનું અહિત નહીં, અંતે પોતે પોતાનું જ અહિત કરે છે. ગઈકાલે કથામાં કેવી સરસ વાત આવી. શ્રીજી મહારાજે સ્વમુખે કહ્યું કે જેમાં બધા લોકોનું કલ્યાણ છે એ ઉત્તમ જ્ઞાન છે. વૈદિક સંસ્કૃતિનો પાયો એ છે, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ. આજનો માણસ એટલો બધો સ્વાર્થી બનતો જાય છે, એટલો બધો સ્વાર્થી, ક્યાં સુધી વાત કરું? બીજાનું તો નહીં, પોતાનાનું પણ નથી વિચારતો. સ્વામી રામતીર્થ કરાંચીની બજારમાંથી નીકળ્યા છે, પોતાની આંખ સામે એક સત્ય ઘટના જોઈ. સ્વામી રામતીર્થે આ ઘટના લખી. ગઈકાલની કથામાં સાધ્ય ને સાધન એના વિવેકની વાત આવી હતી કે સાધ્ય મળે પછી સાધનને પકડી રાખવું એ મૂર્ખતા છે. ઘણીક વાર તપ, ત્યાગ, જપ, વ્રત, યજ્ઞ, દાન આ બધા સાધન પ્રગટ ભગવાન મળે, એકાંતિક સત્પુરુષ મળે એટલા માટે છે. ભગવાન મળ્યા પછી, એકાંતિક સત્પુરુષ મળ્યા પછી એ સાધન કરવાના જ છે. પરંતુ એમની આજ્ઞા હોય તો ક્યારેક એમની આજ્ઞાએ કરીને સાધન છોડવા પણ પડે. એક સાધુ ખૂણામાં બેસી માળા કરતા હતા. ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલુ હતું, પથરા ઉપાડવાના હતા. સંતોની ધર્મશાળામાં આવી શ્રીહરિ પોતે બોલવા લાગ્યા, સંતો ચાલો આજે પથરા ફેરવાના છે. સંતો બધા ઊભા થયા, એક સંત ઊભા ન થયા. મહારાજે જાતે આવીને ટકોર કરી તો પણ ઊભા ન થયા. શ્રીજી મહારાજે કહ્યું, સાધુ, લાકડા ફેરવવામાં આજે કલ્યાણ નથી, આજે તો પથરા ફેરવશે ને એનું કલ્યાણ અમે કરીશું. તો પણ સંત ન સમજી શક્યા. તો શું માળા ફેરવવાથી કલ્યાણ મળી જતું હોય તો તમે બધા ફેરવો છો કે નહીં? એકલી માળાનો મહિમા નથી, કરવાની છે આપણે, પણ માળા એ સાધન છે અને એ સાધન રૂપી માળા દ્વારા મહારાજને રાજી કરવા એ સાધ્ય છે. હવે મહારાજ માળા મુકાવી અને પથરા ફેરવવાથી રાજી થતા હોય તો શું કરવું જોઈએ? દાદા તમે તરત સમજી ગયા લો, પણ પેલા નો ઉભા થયા. આપણા શાસ્ત્રોમાં છે, સ્વામી રામતીર્થે આવી એક ઘટના જોઈ. કરાંચીની બજારમાં નીકળ્યા છે, મોટા મકાનને આગ લાગી છે. નગરનો અતિ ધનાઢ્ય શ્રીમંત શેઠ, એની હવેલી ભડકે બળે છે. શોર બકોર થઈ રહ્યો છે, હાહાકાર મચી ગયો છે, કેટલા બધા માણસો ઊભા છે. દયાળુ સંત દયાએ કરીને ત્યાં આવ્યા. શેનો આ બધો શોર બકોર છે? પૂછ્યું, ખબર પડી કે નગર શેઠની હવેલી બળે છે, આ બધા માણસો ઠારવા માટે, શેઠને શાંત કરવા માટે આવ્યા છે. સંત ત્યાં આવ્યા, ચોધાર આંસુએ રડે. ઘટના આખી જાણી સ્વામી રામતીર્થ પણ રડી પડ્યા અને પોતાની ડાયરીમાં આ વાત એમણે કાયમ માટે લખી. સ્વામી રામતીર્થના ઉત્તમ ઉપદેશમાંની એક વાત છે. એક મહાન જ્ઞાની સંત, અમેરિકામાં સ્વામી રામતીર્થ ઘણીવાર આવ્યા છે. આજે પણ અમેરિકાની પ્રજા સ્વામી રામતીર્થને ખૂબ યાદ કરે છે. એવા જ્ઞાની, એવા સ્થિતિવાળા, એવા યોગી, એવા સિદ્ધ પુરુષ હતા. ઘટના શું બનેલી? હવેલીનો માલિક આગ લાગતાની સાથે બહાર આવી ગયો. ફાયર બ્રિગેડના માણસો આવી ગયા. લાકડાની હવેલી સળગે છે, પૂછ્યું કંઈક લાવવાનું છે. આને જે જે વસ્તુ બતાવી અંદર જઈને લાવી દીધી. છેલ્લી તક હતી, હવે એક વખત તમે કહો કંઈ લાવવાનું હોય તો. શેઠે કહ્યું, અંદર અલમારી છે, તિજોરીની આ ચાવી આપું, તિજોરીની અંદર અમારા ડોક્યુમેન્ટ છે. હવેલી આખી સળગી જશે ને ચાલશે, પણ એ બધા ડોક્યુમેન્ટ, દસ્તાવેજો જો સળગી જશે ને તો અમે ખલાસ થઈ જશું, એટલું લાવી દે. એવી મોટી આગમાં ફાયર બ્રિગેડના માણસો ગયા, અલમારી ખોલી, બધી ફાઇલો, પેપરની જે બેગો હશે બધી બહાર લાવીને આપી દીધી. અને બેગ બધી જોતા હતા ત્યાં તો પેલા નગર શેઠે કાળી ચીસ નાખી
કે ઓ તારી દીકરો તો અંદર સૂતો છે, હવે વેદના, હવેલી સળગે એની વેદના નથી, હવે વેદના કેની છે? દીકરો અંદર સળગી રહ્યો છે એની વેદના છે. સમજાણું તમને? સ્વામી રામતીર્થે પોતાનો ઉપદેશ એવી રીતે આપ્યો કે માલિકને છોડી અને માલની પાછળ દોડેને એ દુઃખિત થવાનો. ખરેખર બંગલાનો માલિક કોણ છે? આમ તો છોકરો કહેવાય ને સંસારની રીતે, સંસારની દૃષ્ટિએ દીકરો એ ખરેખર બાપની મિલકતનો માલિક છે. બચાવો સૌથી પહેલા કોને જોઈએ? દીકરાને જોઈએ. સોનાને, પૈસાને, દસ્તાવેજોને બચાવવામાં કોણ મરી ગયો? હવે એ માલિકનું શેઠ, હવેલી સળગે એનું નથી, હવે શેઠ પોતાની મૂર્ખામી ઉપર રડી રહ્યા છે. અને સ્વામી રામતીર્થ કહે આખી દુનિયા રડે છે ને, એ બીજાના દુઃખ માટે નથી રડતી, કેના ઉપર રડે છે? આ બધા પોતાની મૂર્ખામી ઉપર રડે છે. માલિકને છોડી માલ માટે મથનાર માણસ એને દુઃખિત થવું પડે છે. બસ એવી જ રીતે સાધ્યને છોડી સાધનને વળગી રહે છે ને, એને હાથમાં અંતે કશું આવતું નથી. સાધ્ય કોણ છે? ભગવાન છે. ભગવાન શ્રીહરિ પોતાના આશ્રિતોની કેવી ખબર રાખે છે, બધાને આગળ રાખ્યા. એક નાના આશ્રિતનું પણ અહિત થાય તો એમાં અમારે બધાનું અહિત છે. આવી ભાવનાથી સૌથી છેલ્લે પાર્ષદો રાખ્યા અને એની પાછળ પોતે રહ્યા. આગળ પણ સૈનિકો પાર્ષદો રાખ્યા, છેલ્લે પણ પાર્ષદો, અને છેલ્લે પોતે રહ્યા કે આગળ કશું પણ થાય તો પહેલા અમને સમાચાર મળે. પૂજ્ય ગુરુજી હમણાં લંડનમાં શ્રીમદ સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણની કથા કરતા હતા. એમાં એક સરસ પ્રસંગ આવ્યો, તમે બધાએ સાંભળ્યો હશે. દ્વિતીય પ્રકરણમાં ધર્મનિરૂપણની અંદર એટલી સરસ વાત આવી, ઘરની અંદર જે વડીલ વ્યક્તિ હોય તેણે બધાને જમાડી અને છેલ્લે પોતે જમવું. સત્સંગી જીવન ગ્રંથ સાક્ષી છે. જ્યારે જ્યારે મોટા સમયાઓ થયા, અન્નકૂટ ઉત્સવની લીલા આવે છે, શ્રીજી મહારાજ બધા સંતો ભક્તોને પીરસવા જતા, બધા જમી લે, બધાની ખબર અંતર પૂછી લે અને છેલ્લે મહારાજ પોતે જમવા બેસતા. ચાલવામાં પણ જુઓ, બધા ચાલતા થયા, પાછળ કોઈ રહ્યું નથી, એની તપાસ કરાવી, છેલ્લે પાર્ષદોને રાખ્યા અને પોતે પણ સહુની પાછળ છેલ્લે ચાલ્યા. ઉત્તર ગુજરાત અને ચુંવાળ દેશનો તે સરહદી વિસ્તાર જોઈને શ્રીહરિ ચાલ્યા. આ ચુંવાળ પ્રદેશ એટલે લગભગ પાટણ અને કડી વચ્ચેના 40 થી 44 ગામનો વિસ્તાર ગણાય છે, જ્યાં કોળીની વસ્તી બહુ મોટી છે. એ જમાનામાં ચોરી લૂંટફાટ આ વિસ્તારમાં પુષ્કળ થતી અને મહારાજને એ વિસ્તારમાંથી હવે પસાર થવાનું છે. આ છેલ્લા 8-10 દિવસથી મહારાજ સાવધાન કરતા હતા, સતત હરિભક્તોને ટકોર કરતા હતા. એ બધી ટકોર કેના માટે છે? આના માટે છે. અહીં અમેરિકામાં ફ્લડ આવવાનું હોય, હરિકેન આવવાનું હોય, તો અઠવાડિયા 15 દિવસ પહેલાંથી ન્યૂઝમાં, જાહેરાતોમાં વારંવાર ઇવેક્યુએશન, બરાબર ને? ઘર છોડીને તમે જતા રહો, અથવા આમ પ્રોટેક્શન કરો, અથવા આમ કરો, તો પણ ઘણા હોય એવા. ઘણા વર્ષો પહેલાં સેન્ડી હરિકેન આવ્યું, તમને ખબર હશે, ન્યૂજર્સીમાં હિટ થયેલું, અને અહીંયા બાજુમાં ન્યુયોર્કમાં હિટ થયેલું. અહીંયા ન્યૂજર્સીમાં એટલાન્ટિક સિટીમાં આપણા એક બહુ સારા ઇન્ડિયન હરિભક્ત છે. ઘરમાં બીજા માળે 3 ફૂટ પાણી હતું, બીજા માળે 3 ફૂટ પાણી, અને એ પાણીની અંદર બેઠા બેઠા મને ફોન કર્યો કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરો. મેં કીધું ભગવાને તો અઠવાડિયા પહેલાં તમને કહી દીધું, બહાર કેમ ના નીકળ્યા? તો શું કહે ખબર? સ્વામી અમારા આખા ગામમાંથી 10,000 માણસો બહાર જતા રહ્યા, પણ અમે 8-10 ફેમિલી છે ને, એમણે વિચાર્યું કે હવે આ લોકો તો વારે વારે કયા કરે, આપણે થોડું ઘર છોડીને જવાય. અમને લેવા માટે બસ આવી સ્પેશિયલ, અમને લેવા માટે બધી સુવિધા આપવા માટે માણસ આવ્યા, પણ અમે 8-10 પરિવાર રહી ગયા ને સ્વામી, આવી દશા છે. હવે ભગવાનને એટલી પ્રાર્થના કરો પાણી વધે નહીં તો સારું, બોલો. બિચારા ભગવાન શું કરે દાદા, આમાં શું કરે હે? અને આમ ભગવાન જો પ્રાર્થના સાંભળે તો આ દુનિયાના માણસો ભગવાનને હોવાનો ટાઈમ રહેવા દેવું લાગે તમને? જીવનમાં સાવધાન થવું, ચેતતા નર સદા સુખી,
ગુજરાતીમાં કહેવત છે, જાગતાને પાડી અને ઊંઘતાને પાડો. આ કહેવતનો ભાવાર્થ જ છે, જે જાગે એને સારું ફળ મળે છે અને ઊંઘે અને ગાફળ થાય એને અવળું ફળ મળે છે. તમારે પરિણામ પોઝિટિવ જોઈએ છે તો એટીટ્યૂડ પણ પોઝિટિવ રાખવો પડશે, પુરુષાર્થ પણ પોઝિટિવ કરવો પડશે. આ 44 ગામનો વિસ્તાર કોળીનો હતો, ચોર અને લૂંટારાનો હતો, ત્યાં ઘણો બધો ભય હતો. એટલે હવે મહારાજ વિશેષ સાવધાન થઈને ચાલી રહ્યા છે. ક્ષત્રિય ભક્ત રવાજી, લાલજી, ઝાલમજી આ બધાને ભૌમિયાના રૂપમાં સાથે રાખ્યા છે. મહારાજે પત્ર લખ્યો, કેવો લખ્યો, કે સમયમાં આવવાનું છે, બધાએ શસ્ત્ર લઈને આવવાનું છે, શસ્ત્ર મૂકીને કોઈ ન આવતા, ઘરમાં જે હોય કટાર હોય તલવાર હોય બધું જોડે બાંધીને આવજો, આવું લખ્યું. રસ્તામાં હરિભક્તોના જેટલા ગામ આવતા અને હરિભક્તો જ્યાં જ્યાં રહેતા ત્યાં ઘનશ્યામ શ્રીહરિ તેમને દર્શન આપતા. ગામે ગામના જે હરિભક્ત હતા તે શ્રીહરિ આવે છે એમ સાંભળીને ફૂલહાર લઈને સન્મુખ આવતા અને ફૂલહાર પહેરીને દર્શન કરતા, પહેરાવીને દર્શન કરતા. હરખભેર આવીને શ્રીફળ ભેટ મૂકતા, શ્રીહરિના ચરણોમાં પડતા, શ્રીહરિનું અતિશય સન્માન કરીને તેમજ તેઓ વિવિધ પ્રકારના વાજિંત્ર વગડાવીને પ્રેમથી પોતાના ગામમાં શ્રીહરિને પધરાવતા, ગામના સહુ ભક્તો ભક્તિરસથી ભરપૂર થઈને દર્શન કરતા અને તેઓ શ્રીહરિને ભક્તિભાવથી પોતાને ઘેર પધરાવતા. જે ભક્તને જેવી ભાવના હોય તેવી તેઓ પૂજા કરતા, હરિભક્તોને જેવો ભાવ હોય તેવો શ્રીહરિ પૂરો કરતા, જેવી ભાવના એવી જ ભક્તિ થાય. 5-6 કોષ જેટલું ચાલ્યા ત્યારે એક તળાવ આવ્યું. તળાવને કાંઠે થોડીવાર ઉતર્યા, પોતપોતાની પાસે જે હતું તે સૌએ ટીમણ કર્યું. શ્રીહરિને માટે તો વર્ણીય હેતથી તરત રસોઈ બનાવી. ભક્તોના મનને રાજી કરનારા કૃપાળુ શ્રીહરિએ તરત જ ત્યાં જમી લીધું. થોડીવાર પોઢી ગયા પછી તરત જ ચાલવા તૈયાર થયા. શ્રીહરિ ત્યાંથી અશ્વ ઉપર બેઠા, સવારી બધી ચાલતી હતી. ત્યાંથી 5-1 કોષ જેટલું ચાલ્યા હશે ત્યારે ત્યાં મુકામ કરવાનું બીજું ગામ આવ્યું. તે ગામની પાસે રાત રોકાયા અને બધા ભક્તોએ ત્યાં રસોઈ બનાવી. ત્યાં પહોંચીને વર્ણીએ પણ શ્રીહરિને માટે રસોઈ બનાવી. પછી ત્યાં પુરુષોત્તમ શ્રીહરિ ઘણા પ્રેમથી જમ્યા. શ્રીહરિ જમીને તૃપ્ત થયા ત્યારે પ્રસાદીનો થાળ દરબારોને આપ્યો. ભક્તજન પ્રતિપાલક શ્રીહરિએ હાથ અને મુખ ધોયા અને તે પછી મુખવાસ લીધો. દરબારોએ તંબુઓ તાણ્યા, શ્રીહરિને માટે તંબુ તણાવી દીધો, તેમાં પલંગ બિછાવ્યો એટલે શ્રીહરિ ત્યાં આવીને પલંગ ઉપર બેઠા. મહારાજ જ્યારે બેઠા ત્યારે આસપાસ બધા દરબારો જમવા ગયા હતા. એ બધા દરબારો જમી જમીને મહારાજની પાસે આવીને બેઠા. જ્યારે દરબારો શ્રીહરિ પાસે આવીને બેઠા ત્યારે બિલોરી કાચના ઝાડ તંબુમાં બાંધીને વિવિધ રંગના દીવા કર્યા હતા. આવી અદ્ભુત શોભા બની હતી અને શ્રીહરિ દરબારો સાથે વાત કરવા લાગ્યા. મહારાજે દરબારોને કહ્યું, અમારે માટે થઈને તમે આટલે દૂર પરદેશમાં આવ્યા છો. જે પરદેશમાં જાય તેઓ વારે વારે પોતાનો દેશ સંભાળતા હોય છે, આવું લોકમાં દેખાય છે. તમે સૌથી પહેલા અમેરિકા આવ્યા હશો ત્યારે શું થયું હશે? સવાર, બપોર ને સાંજ અમે જોયું છે ને, લોકો રડે. અરે તમારી ક્યાં વાત કરે, મારા સંતો પણ કેલેન્ડરમાં જોતા હોય 29 દિવસ, 28 દિવસ રહ્યા, 27 દિવસ રહ્યા. હા, કેવી સરસ મહારાજ વાત કરે છે. જુઓ, જે પરદેશમાં જાય તેઓ વારે વારે પોતાનો દેશ સંભાળતા હોય છે, આવું લોકમાં દેખાય છે. બોલો, હાચુક ખોટું? તમે બધા અનુભવ્યું છે કે નહીં? તમે અમારે વચને દેશ છોડી પરદેશમાં આવ્યા છો, આટલે દૂર આવ્યા છો. અને જે પરદેશમાં જાય એને લગભગ આવું અનુભવાતું હોય અને વારે વારે પોતાના દેશના સ્વપ્ન પણ આવતા હોય, જતા હોય, સંભાળતા હોય, એટલું નહીં ખાલી, એક અહીંયા બહુ સારા હરિભગત છે, એમનું ગામ નથી બોલતો, એ મને એકવાર હસતા હસતા કહેતા હતા કે સ્વામી મારે છે ને અઠવાડિયામાં એક વાર તો સ્વપ્નમાં મારું ગામ આવે આવે ને આવે ને આખા ગામમાં આટો મારીને આવતું રહેવાનું. મેં કીધું ભલા માણસા, જીવતા તો શક્ય છે દર અઠવાડિયે, પણ મર્યા પછી શું થશે? ગામને આટો મારવાનો બસ. એ અઠવાડિયે એકવાર સ્વપ્નું ન આવે ને તો મને એમ બેચેની લાગ્યા કરે કે હું હજી ગામમાં
ટિકિટ વગર વિઝા વગર પહોંચી જાય, કેવું સારું. મહારાજ જબરી વાત કરે છે અને વારે વારે પોતાના દેશના સ્વપ્ન પણ આવતા હોય અને તેને લીધે મનમાં ઘણો સંતાપ વિરહ પણ થતો હોય. અરે અરે ક્યાં આવી ગયા બોલો. એક હરિભગત અમેરિકા આવ્યા, એને અમેરિકા રહેવું નહોતું. ભાઈનો આગ્રહ હતો કે ભાઈ આટલી બધી મહેનત કરીને ફાઇલ મૂકીને આટલા વર્ષે ફાઇલ ખુલી, થોડા દિવસ તો રહો, ફાવી જશે, બધા નામ જ હોય. તો એટલા બધા દુઃખી થાય, એટલા બધા દુઃખી થાય મેં જોયેલું. જે આવે ને સંતો એક જ વાત કરે, આને કયો મને પાછો મોકલી દે, મારી સાયકલ આના કરતા સારી છે, મારું ઝૂંપડું આના કરતા સારું છે. અરે એ કરી વગત તો અહીંયા અમેરિકા આવે, બધાને એક જ વાત જાહેર સભામાં કહે, જેને બહુ પાપ કર્યા હોય ને એ. અરે ભલા માણસ, આમાં પાપ પુણ્યનો સવાલ જ નથી. આને સંતાપ કહેવાય. શું કહેવાય? વિરહ કહેવાય. બોલો. એક એક હરિભગત વર્જિનિયામાં છે, એને દીકરાઓએ બોલાવ્યા ને, પેલા તો હોંશે હોંશે અમેરિકા આવી ગયા ને, અમેરિકા આવ્યા પછી ફાયવું નહીં ને, પણ હવે બધું ઘરમાં ત્યાંથી બધું અમેરિકાનું ઉમંગ હતું બધું વેચીને આવી ગયા. અને વેચીને આવ્યા પછી એવા પસ્તાય, જેને કાળા તલ ખાધા હોય ને એ જ અમેરિકા આવે. ખબર નહીં એને કેમ આ કેસેટ ચાલુ થઈ છે. આ સંતાપ છે. બાકી આ પૃથ્વીમાં જ્યાં જ્યાં માણસો છે ત્યાં દરેક જગ્યાએ સુખ અને દુઃખ રહેવાના જ, ઠંડી ને ગરમી રહેવાની, સારું ને ખરાબ રહેવાનું જ. તમારા સહુના અંતરમાં જેવું હોય તેવું અમને આજ સહુ કહેજો, કંઈ કપટ રાખશો નહીં. અમારે જાણવું છે કે તમે અમારી જોડે આવ્યા છો તો ગામના સ્વપ્ન આવે છે કે નથી આવતા, હોરવે છે કે નથી હોરવતું, ગામ યાદ આવે છે કે નથી યાદ આવતું. આવો પ્રશ્ન શ્રીજી મહારાજે દરબારોને રમૂજમાં પૂછ્યો. બોલો, પ્રશ્ન વ્યાજબી છે કે નહીં? એટલે આપણી જોડે કોઈ ફરવા આવ્યું ધીરે ધીરે પૂછી લેવું. હા, કોઈની ક્યારેક બરદાસ્ત સંભાળ લેવાય હોય અને કોઈક દિવસ ન પણ લેવાની હોય, યાત્રામાં તો આવું થાય. આપણે માનસરોવરની યાત્રા 3 વર્ષ પહેલા કરવા ગયા, અજય ભગત ગોકર્ણ હોટેલમાં પહેલે જ દિવસે ગુરુજીએ ટકોર કરી હતી કે તમે યાત્રામાં આવ્યા છો, ઘરે નથી, આટલું બધા મનમાં નક્કી કરી નાખો. ખબર છે ને, પહેલે જ દિવસની એ સભા મને યાદ છે. એટલી સરસ મજાની યાત્રા કરતા પહેલા આપણા મનને ચેન્જ કરવું પડે. શું કરવું પડે? મેન્ટલી પ્રિપેર થવું પડે કે ભાઈ હવે આપણે ઘરે નથી, હવે યાત્રામાં છીએ. બે વસ્તુ ઓછી હોય ચલાવવું પડે. જમવા કદાચ વહેલું મોડું મળે તો થોડું બોલો ચલાવવું પડે. આપણું જીવન પણ એક યાત્રા છે. યાત્રાનું મેથેમેટિક્સ જેને સમજાઈ જાય ને, એને જીવનનું મેથેમેટિક્સ ઓટોમેટિક સમજાઈ જાય. યાત્રામાં ક્યારેક પ્લાન ઉપડે ખરું ને, ક્યારેક કોઈને ધોખો ન થાય એમાં. જીવનમાં પણ ક્યારેક આપણી ઈચ્છાઓના પ્લાન ઉપડે ખરા ને, ક્યારેક ઈચ્છાના પ્લાન ના પણ ઉપડે. કવિઓએ સાહિત્યકારોએ જીવનને યાત્રા સાથે સરખાવ્યું છે. યાત્રામાં દરરોજ નવા ગામ જોવાના, દરરોજ નવા માણસો જોવાના, દરરોજ નવી વસ્તુ જોવાની, દરરોજ નવા નવા પ્રકારના સંઘર્ષો સાથે મુકાબલો કરવાનો, જીવનમાં પણ એવું જ છે. આપણે તો જબરી યાત્રાનો અનુભવ કર્યા ને, ઠેલા બાંધવાના, ઠેલા ઉચકવાના, એરપોર્ટ જવાનું અને વિલે મોઢે રોજ પાછું આવવાનું. તોય બધા રાજી રાજી હતા, કેમ? યાત્રા છે તો ભાઈ જીવનમાં ક્યારેક પાછું આવવું પડે, પણ એમાં થાય આ પણ એક યાત્રા જ છે ને. કોઈની ક્યારેક સંભાળ લેવાની હોય, ક્યારેક ન પણ લેવાની હોય, ત્યારે તેના મનમાં કોઈ રીતે સંતાપ દુઃખ થાય અને અંતરમાં સહજ ઉત્તાપ રહે તો તે અંગે જેમ હોય તેમ કહો, કોઈ કપટ રાખશો નહીં. અમારે તમારા બધા અંતરનું જેવું છે તેવું જાણવું છે. આમ શ્રીજી મહારાજે સભામાં વાત કરી, હરિભક્તોને પ્રશ્ન પૂછ્યો, ત્યારે દરબારો હાથ જોડીને બોલ્યા, અમને નિત્ય નવો ઉત્સાહ રહે છે. દેશનું કે ગામનું સ્વપ્ન તો આવતું જ નથી, અમારા મનમાં તો એક આપનું રટણ છે. પછી શ્રીહરિ ખૂબ રાજી થયા. હવે આવો જવાબ આપે તો રાજી થાય ને, બાકી અડધી યાત્રાએ ટિકિટ કરીને પાછા મોકલવા પડે. આવા ઇતિહાસો ઘણા બધા લખાયા છે, અમને પણ ઘણા બધા એવા અનુભવ છે. અમે આફ્રિકામાં ગયેલા વર્ષો પહેલાં અને મને ખબર છે
એક સત્સંગી ભક્ત સામેથી અમારી સાથે ગાડી લઈને આવ્યા, ચાર પાંચ ગાડી, ઘણા બધા ભક્તો. અમે ગયા, બીજે દિવસે પાછા રિટર્ન જવા નીકળ્યા. એટલે આપણને સહજ થાય, કંઈક બિઝનેસમાં કામ આવી ગયું હશે, કંઈક તકલીફ થઈ હશે, કેમ ભાઈ અચાનક, આપણે તો અઠવાડિયું ફરવાનું છે. એમણે કહ્યું, સ્વામી મારે એવું છે ને કે મને મારા ઘરના બેડરૂમના બેડ ઉપર સૂને તો જ ઊંઘ આવે, બાકી ક્યાંય ઊંઘ નથી આવતી. કાલે આખી રાત એટલો હેરાન થયો ને, એટલે રાતે જ સંકલ્પ કરી નાખ્યો કે વહેલી સવારે આપણે તો ચિતા ઉપર તો લાકડામાં સૂવું પડશે, ત્યાં શું થશે? દવાખાનામાં જશું ત્યાં બેડ જોડે આવવાનો છે? આ બધી આસક્તિ છે, દુઃખનું કારણ આ આસક્તિ છે. સ્નેહ મૂલાની દુઃખાની, કોઈ પણ દુઃખ છે એના અંતિમ મૂળમાં આસક્તિ એટલે કે સ્નેહ એટલે કે વાસના જ છે. વચનામૃતમાં મહારાજે કેવી સરસ વાત કરી, સ્વભાવ કહો, પ્રકૃતિ કહો, વાસના કહો, એક જ છે, નામ જુદા જુદા છે. જીવનમાં માણસે એડજસ્ટમેન્ટ, અંગ્રેજીમાં અત્યારે તમે સાંભળ્યું હશે અમેરિકામાં વધારે ને વધારે એડજસ્ટમેન્ટ, એડજસ્ટ થતા શીખો. આપણા શાસ્ત્રો શું કહે છે? પરિસ્થિતિને સ્વીકારતા શીખો. જીવન છે યાત્રા છે, એમાં રોજ નવા નવા ચેપ્ટર. આપણે આ કથાનું પુસ્તક છે, તમે જુઓ, રોજ નવા નવા ચેપ્ટર આવે ને, એક ને એક વાત દરરોજ આવે તો ગમે આપણને, રોજ નવું કંઈક નવું જોઈએ. એમ જીવન એક કિતાબ છે. કેવું સરસ કોઈ લખ્યું છે, કેટલી સરસ વાત કોઈ સાહિત્યકારે એવી સરસ લખી છે કે આ જીવન કેવું છે. સૂલ સે ઘીરા હુઆ ગુલાબ હે એ જિંદગી, સૂલ સે ઘીરા હુઆ ગુલાબ હે એ જિંદગી, કભી સોના હે કભી હસના જગના હે કભી હસના હે કભી રોના હે. આ જીવનમાં છે, ચાલ્યા જ કરવાનું. જીવનનો અર્થ જ છે, ગુલાબ તો છે પણ કાંટાની વચ્ચે. એમ જીવન પણ એવું છે, જીવન તો છે. પેર ફૂલો પે રખને સે પહેલે તુમકો કાટો પે ચલના પડેગા. જીવનનું આટલું ગણિત જો સમજાઈ જાય ને, કાંટાવાળા વૃક્ષમાં છોડમાં બોટાનિકલ સાયન્ટિસ્ટોએ એટલા બધા પ્રયોગ કર્યા કે કાંટાળા છોડમાંથી કાંટા કાઢી નાખવામાં આવે તો ઘણો ફાયદો થાય. અતિ પરિશ્રમના અંતે વિજ્ઞાનને ખબર પડી, કાંટાળા છોડ એનું જીવન જ કાંટા છે, કારણ કે એ છોડની શ્વાસોચ્છ્વાસ પ્રક્રિયા કાંટા દ્વારા થાય છે. જો કાંટા કાઢવામાં આવે તો છોડનું અસ્તિત્વ જતું રહે, છોડનું અસ્તિત્વ જતું રહે. બોરડી જ ન હોય, કાંટા કાઢો તો બોરડી જાય, તો પછી બોર આવે? ગુલાબનો છોડ જતો રહે તો ગુલાબ આવે? સિમ્પલ લોજિક એક શોધવામાં આવ્યું કે 14 કાંટા થાય ને ત્યાર પછી એક ગુલાબ ખીલે છે. આપણા જીવનમાં પણ આવું જ ગણિત છે. ગુલાબ તો ખીલશે પણ કેટલી તૈયારી રાખવી પડશે આપણે? આ કાંટાની તૈયારી રાખવી પડશે, એ કોઈને ગમતું નથી. ઘણા એમ કહે કે સ્વામી પેલાને જુઓ, પેલાને જુઓ, પેલાને જોઈ બધા સુખિયા છે. ભલા માણસ, એમને પૂછો તો ખરા, ક્યારેક ત્યાં જઈને તપાસ તો કરો. ઉપરથી તો બધા એમ જ લાગે, પણ થોડા ઊંડા ઉતરો ને ત્યારે ખબર પડે દરેકના જીવનની એક જ સરખી ગતિ છે. રાજા હોય કે રંક હોય, સંત હોય કે સંસારી હોય, આ સંસારનો સ્વભાવ જ એવો છે. ગોપાળાનંદ સ્વામી એમ કહેતા, શેરડીનો સાઠો કોઈ પણ લો, એમાં ગાંઠ આવવાની, આવવાની ને આવવાની જ. માટે સંસારમાં છીએ ને ત્યારે મનમાં એટલું નક્કી કરી દઈએ, સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. ભગવાન શ્રીહરિએ દરબારોને પૂછ્યું, દરબારો બધા રાજી થયા. એમણે કહ્યું કે મહારાજ, નહીં નહીં, એવું મનમાં ન રાખશો, અમને તો ગામ યાદ આવતું નથી, સ્વપ્નમાં પણ આવતું નથી, અમે તો તમને જોઈને એટલા બધા પ્રસન્ન છીએ. આવો જવાબ સાંભળી ભગવાન પણ અતિ રાજી થયા. દરબારોને મારી સાથે ફાવે છે. શ્રીહરિ ત્યાં એક રાત રહ્યા, સવારમાં ઉઠીને ચાલતા થયા, જઈને અશ્વ ઉપર બેઠા, ત્યાંથી આગળ ને આગળ માર્ગે ચાલતા થયા. શ્રીહરિ રસ્તામાં રમૂજ કરતા કરતા ઊંઝા ગામ આવ્યા.
ત્યાંના બધા હરિભક્તો સન્મુખ આવ્યા, બીજા પૂરવાસી લોકો પણ વાજિંત્ર લઈને આવ્યા. પાટીદાર નારાયણભાઈ, મોરારજી, મૂળજી, વાલજી, શ્યામજી, ગણેશભાઈ, ખુશાલભાઈ એ બધા હરિભક્તો હતા. બ્રાહ્મણ નથુભાઈ અને જેકુંવરભાઈ યાદિક ઊંઝા ગામના બધા હરિભક્તો આવીને શ્રીહરિના ચરણમાં પડ્યા. એક એક શ્રીફળ સહુ લાવ્યા હતા, શ્રીહરિની આગળ ધર્યા. એક એક ફૂલનો હાર પણ શ્રીહરિને પહેરાવ્યો અને દર્શન કરીને હરિભક્તો અપાર રાજી થયા. શ્રીહરિ વસંત ઋતુ અને મહામાસની વદી દસમની તિથિને દિવસે ત્યાં આવ્યા હતા, જેના ઉપર અંબાડી રાખી હતી તેવા હાથી ઉપર શ્રીહરિ બિરાજ્યા. શ્રીહરિની મૂર્તિ અને હાથી સોનાના આભૂષણોથી અપાર શોભતા હતા. શ્રીહરિ ઊંઝા ગામમાં ચાલ્યા, તેમની સવારી અદ્ભુત હતી. આગળના ભાગમાં વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા. શ્રીહરિ રાજબજારમાં ચાલવાના છે એવું જાણીને ઠેક ઠેકાણે કેળના સ્તંભ રોપીને બજારને વિચિત્ર રીતે શણગારી હતી. બજારની બંને બાજુએ દુકાનો અને બીજા જે મકાનો હતા તેમાં મોતીના તોરણ બંધાવીને તેને પણ સુંદર રીતે શણગાર્યા હતા. જે જે શોભા દેખાતી હતી તે સ્થાનિક પૂરવાસીઓએ કરી હતી. અવસર જોઈને બિલોરી કાચના વિવિધ પ્રકારના ઝાડ પણ ત્યાં બાંધ્યા હતા. ઊંઝા ગામના જેટલા પૂરવાસી હતા તે બધા જ લોકો બજારમાં આવીને ઊભા હતા. સહુ હાથમાં ફૂલહાર લઈને એક તાર પંક્તિબદ્ધ રીતે ઊભા હતા. ગામના બધા લોકો ઘણો પ્રેમ લાવીને શ્રીહરિના દર્શન કરતા હતા, તેથી શ્રીહરિને અત્યંત ભાવથી સૌ પૂજતા હતા. જ્યારે શ્રીહરિ બજાર વચ્ચે નીકળ્યા ત્યારે ફૂલહાર લઈ ઊભેલા લોકોને લીધે આખી બજાર ફૂલવાડી જેવી દેખાતી હતી. હરિભક્તો ઘણો જ ગુલાલ લાવ્યા હતા, તેને તે વખતે લોકો ઉપર ઉડાડતા હતા. પૂરવાસી લોકો જય 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 એમ વારંવાર બોલતા હતા. શ્રીહરિની શોભા જોઈ બધા પરમ આનંદિત થયા હતા. ઊંઝા ગામમાં મહારાજે આવી રીતે પધરામણી કરી છે. દિવસ દોઢ પહોર ચડ્યો ત્યારે શ્રીહરિ ગામમાં આવ્યા. લોકોમાં ઘણો ઉત્સાહ હતો. જરિયાની નિશાન આગળ ચાલતા હતા. ચાલી રહેલી શ્રીહરિની સવારી ભવ્ય લાગતી હતી. હાથી અને અશ્વનો કોઈ પાર ન હતો. તેના ઉપર બધા ઉદાર સ્વભાવના દરબારો બેઠા હતા. દરબાર માચા ખાચર શ્રીહરિને ચામર કરતા હતા. શ્રીહરિની મૂર્તિ ફૂલોથી ભરાયેલી હતી. ચંદ્રમાના જેવું મુખ સુહામણું લાગતું હતું. ભગવાન શ્રીહરિની મૂર્તિ એટલી અલૌકિક, એટલી અદ્ભુત, એટલી દિવ્ય શોભતી હતી. ભગવાન એ ભગવાન છે એમાં પણ ભક્તના હૃદયમાં ભાવ જાગે ત્યારે ભગવાનની મૂર્તિ અત્યંત સુહામણી હોય. આપણા પિયુડા ઘનશ્યામ મહારાજ તમે રોજ દર્શન કરો. આજે તો મહારાજના શણગાર તમે જુઓ. મહારાજની મૂર્તિ એકદમ દૂધ જેવી, હા દૂધ પણ હજી ચંદ્રની કિરણ ચાંદની હોય ને એવી શ્વેત મનોહર મહારાજની મૂર્તિ. મહારાજના વસ્ત્ર પણ એકદમ શ્વેત, ઘરેણા પણ એકદમ શ્વેત. આજે ધ્યાન સમય નવો સંકલ્પ કર્યો, શ્વેત મૂર્તિ, શ્વેત વસ્ત્ર, શ્વેત અલંકાર, શ્વેત એટલા બધા મહારાજ શોભે છે, એટલા બધા કદાચ આટલા બધા શ્વેત અલંકાર સહિત મહારાજે પહેલી વાર દર્શન આપ્યા. જ્યારે દર્શન કરીએ ત્યારે મહારાજ શોભતા જ હોય. વડોદરામાં સયાજીરાવ ગાયકવાડે મહારાજની હાથી ઉપર સોનાની અંબાડીમાં બેસાડી શોભાયાત્રા કાઢી. અત્યારે વડોદરા માંડવી ચાર દરવાજા તમને ખબર છે, ત્યાંથી મહારાજની નગરયાત્રા નીકળી છે. વડોદરાના તમામ નગરજનો બંને બાજુ દર્શન કરવા માટે ઉમટ્યા છે. એટલા બધા માણસો, કોઈ અટારીમાંથી, કોઈ અગાસીમાંથી, કોઈ નીચે લાઇનબદ્ધ, એમાં એક મુસ્લિમ પરિવાર શ્રીના દર્શન કરે છે. પતિ પત્ની છે, પતિ આંધળો છે, પત્ની દેખતી છે. ભગવાનની મૂર્તિ ક્યારે આવે છે એટલે કે મહારાજ ક્યાં છે, મહારાજ ક્યાં છે, બધાને ઇંતેજારી છે. ખબર પડી કે પાછળ મોટો હાથી, એ હાથી ઉપર અંબાડી, એમાં ભગવાન સ્વામિનારાયણ બેઠા છે. અને જ્યાં મહારાજ નજીક આવ્યા એ પત્ની બાવરી થઈ બોલવા લાગી, અરે સ્વામિનારાયણ આવા મનોહર, આવા અલંકાર, આવી સુંદર પાઘ, આવા સરસ તોરા. પેલી સ્ત્રી આમ બોલવા લાગી ત્યારે બાજુમાં એનો ધણી પતિ ઊભો છે. કેવો છે? આંધળો છે, આંખે દેખાતું નથી. અને પુરુષે કહ્યું કે તને ભગવાનના દર્શન થાય છે, ધિક્કાર છે મને કે આજે ભગવાન આવ્યા, ખુદા તાલા આવ્યા, તો પણ મને દર્શન નહીં થાય. ત્યારે પેલી સ્ત્રી એમ બોલી, તું એકવાર હૃદયથી ખુદા તાલાને પ્રાર્થના કર, ખુદા તો અંતર્યામી છે, તારા અંતરમાં પ્રગટ થઈને પણ તને
दर्शन आपसे त्यारे पेला मुस्लिम माणसे हृदय थी प्रार्थना करी, हे खुदा ताला, आप जो साचा खुदा छो, आप साचा भगवान छो, तो मने एक वार तमारा दीदार तमारा दर्शन करावो, अने आ दीवा प्रगटावो, अने जे मंजवाळू थाय एम बन्ने आँखमां तेज प्रगट्यो, बन्ने आँखथी देखातुं थयुं, अने भगवान श्रीहरिनी ए दिव्य मूर्तिना दर्शन कर्या। आखी जिंदगी सुधी महाराजनी मूर्ति हृदयमां कंडाराई गई। भगवान तो भगवान छे, परंतु हृदयमां ज्यारे भाव जागे छे ने, आपणे गईकाले सांभळ्युं हतुं ने, प्राण विनानुं शरीर ए शरीर नथी मळदुं छे। केटली हद सुधी नक्कामुं छे एने चाहनारा लोको जेने सळगावी दे छे। એમ ભાવ વિનાની ભક્તિ એ ભક્તિ નથી, એ તો આપણો દંભ છે, આપણું પાખંડ છે। આપણને ભલે એમ લાગે આપણે ભક્તિ કરીએ છીએ, પણ એ ભક્તિથી ભગવાન રાજી નથી થતા, એમાંથી તો ભગવાન કુરાજી થાય છે। માટે ભાવના સહિત ભક્તિ કરીએ। ક્યાં ક્યાં ભાવના ઉમેરવાની છે? દર્શન કરતા હોઈએ આપણો ભાવ એમાં ઉમેરાય, પૂજા કરતા હોઈએ સવારે અતિ પ્રેમ પૂર્વક ગદગદ કંઠે રોમાંચ ગાત્ર થઈને પૂજા કરીએ, ભગવાનની કથા સાંભળતા હોઈએ, તન્મય થઈને તલ્લીન થઈને કથા સાંભળીએ, આવી રીતે જે કંઈ ભક્તિની ક્રિયા છે તમે તપાસો। ભીખુદાદાની મેં વાત કરી હતી, મંદિરમાં સવારે 9 વાગે ધૂન પૂરી થાય પછી સંતો બધા ઉપર જતા રહે, 2 દાદા મંદિરમાં હોય, એમાં ભીખુ દાદા પણ કીર્તન મહારાજ સામે ઉભા રહીને બોલે અને ઘનશ્યામ દાદા પણ કીર્તન બોલે, આખા મંદિરમાં મહારાજ અને દાદા 2 જણા હોય, પૂજ્યપાદ ગુરુજી હાજર છે, ગુરુજીના ઠાકોરજી મહારાજ શ્રીજી મહારાજના સ્વહસ્તે મુક્તાનંદ સ્વામીને આપેલા આખી ગુરુ પરંપરામાં પૂજિત એ ગુરુજીના ઠાકોરજી મહારાજ બિરાજમાન હતા, ભીખુ દાદા કીર્તન ગાતા હતા અને બધા જાણે છે। દાદા એટલા તન્મય થઈને દર્શન કરીને કીર્તન ગાતા હતા ભાવથી, કે ઠાકોરજી મહારાજે હાથમાં જે ફૂલ હતું ને આમ ફૂલનો ઘા કર્યો। ગુરુજી હાજર હતા, ગુરુજી ઉપર હતા, અમે સંતો ઉપર બેઠા હતા। ભીખુદાદા ફૂલ લઈને ગુરુજી પાસે આવ્યા, ચરણમાં માથું મૂકી એટલું પેલા તો રડ્યા, એટલું પેલા રડ્યા, એમના હૃદયમાં એક ભાવ ઉભરાઈ ગયો। ભાવ શેનો હતો? ભગવાને મારી પ્રાર્થના સાંભળી, મારી સામે લટકું કર્યું, મને હોંકારો દીધો, આજે પણ એમની પૂજામાં એ ફૂલ છે, આજે મહારાજ પ્રગટ છે, આજે પણ એટલા બધા પરચાઓ પૂરે છે, આજે પણ એટલા બધા ભક્તોની પ્રાર્થનાઓ સાંભળે છે। હું કહેવા શું માગું છું, પણ આ બધું કોને અનુભવમાં આવે? આંખે પાઈ સભીને નજર કિસી કિસીને, આંખે પાઈ સભીને નજર કિસી કિસીને, હર નજર મે નજારા તુમ્હારા પાયા કિસી કિસીને। કોઈ ગઝલ બહુ સરસ લખી છે, નયનને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે, તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે, નજરને બંધ રાખીને મે। કેવી સરસ ગઝલ છે, એનો ભાવ સમજવા જેવો છે। ભગવાનના દર્શન ઉપરની આંખથી નથી થતા, અંતરની આંખથી થાય છે। મુક્તાનંદ સ્વામીનું કીર્તન પણ આ જ ભાવનું, કોટી રવે ચંદ્રની કાંતે જાખે કરે, એવા તારા ઉરવે છે એ નાથ ભાસે, એ ધ્યાન ધર ધ્યાન ધર, ધર્મના કુવારનું જે થકે સર્વસં તાપનાશે, હે ધ્યાન ધર ધ્યાન ધર। સવારે જાગી એકાંત વાતાવરણ હોય, આખી કુદરત શાંત હોય, સત્વગુણમાં ડૂબેલી હોય, અને ત્યારે પદ્માસન લગાવી આંખો બંધ કરી, હું આ દેહ નથી,
હું આ ઇન્દ્રિયો અંતઃકરણથી પૃથક છું, હું તો આત્મા છું, હું તો અક્ષર છું, ભગવાનનો દાસ છું, હું તો બ્રહ્મ છું, અતિ તેજોમય મારું સ્વરૂપ છે, અચ્છેદ્યોય મદાહ્યોય મક્લેદ્યો સોસ્ય એવચ, પોતાના આત્માનું ચિંતન કરી અને એમાં પરમાત્માની મૂર્તિને ધારે ને તો ક્યારેક ઝબકારો થઈ જાય. હે, આ તો સવારે જાગીને સીધો વોટ્સઅપ ને ફોન, હે, કોના મિસ કોલ છે ત્યાંથી શરૂ થાય દિવસ, પછી આખો દિવસ મિસ ના થાય. માણસની જિંદગીને આ ફોને બગાડી નાખી, નથી લાગતું? ભગવાનની મૂર્તિ કેટલી અદ્ભુત! ઊંઝા ગામના ભક્તોએ નિહાળી સ્વામી એનું વર્ણન કરે છે. નેત્રો ચંચળ હતા, મુખ ઉપર મંદ મંદ હાસ્ય હતું, દીપની શિખા જેવી રમણી નાસિકા હતી, પૂરની જેટલી સ્ત્રીઓ હતી તે બધી મોતીના થાળ ભરી ભરીને બજારમાં આવીને ઊભી હતી, બધી નાની બાળાઓ ભવનના ઝરૂખામાં અટારીઓમાં ઊભી હતી, બધી સ્ત્રીઓ મોતી અને કેસર ચંદન વરસાવીને શ્રીહરિને વધાવતી હતી, બજારે એક તારના રૂપમાં ઊભેલી સ્ત્રીઓ શ્રીહરિ પર પુષ્પોની વૃષ્ટિ કરીને વધાવતી હતી, ઊંઝાવાસીઓને દર્શન દેતા દેતા શ્રીહરિ પૂર્વ તરફને દરવાજે આવ્યા. સવારી અને સંઘની સાથે શ્રીહરિ ઊંઝામાં તળાવને કિનારે બહાર આવીને રહ્યા. ત્યાં એક મોટો વડ હતો, તેની નીચે શ્રીહરિએ ઉતારો કર્યો. હરિભક્તો જે પલંગ લાવ્યા હતા તેના ઉપર ભગવાન શ્રીહરિ બિરાજમાન થયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પૂરમાં ઊંઝા ગામમાં પૂરવાસીઓને દર્શન દઈને શ્રીહરિ તળાવના કિનારે ઉતર્યા એ નામે 39મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.